धोरण 9 ની અંદર આપણે બીજો પાઠ ચલાવી રહ્યા હતા જેનું નામ છે ન્યાય મંદિર માં આપણે કહાની પણ સાંભળી એક ભાગમાં થોડો પાઠ પણ ચલાવ્યો આજે આપણે આગળનો પાઠ પૂરો કરીશું તો આપણે અગાઉ એટલા સુધી ભણ્યા કે શિશુપાલને ન્યાય મંત્રી બનાવવામાં આવે છે અને પછી સરસ એવી વ્યવસ્થા કરે છે અને અચાનક જ એકાદ મહિના પછી પહેરેદારની કોઈ રાતના અંધારામાં હત્યા કરે છે એટલે હવે શું થાય છે શિશુપાલની ઊંઘ ઉડી જાય છે એને ખાવા પીવાનું ભાવતું નથી રાત દિવસ બસ હવે સખત મહેનત કરે છે શા માટે અપરાધીને શોધવા માટે કેમ કે હવે એના ખરો ન્યાય મંત્રી કેવો ન્યાય કરી શકે છે એ આના પરથી જે નક્કી થવાનું હતું તો જોઈએ આપણે એટલા સુધી આવ્યા હતા પાના નંબર 4 પર બહોત પ્રયત્ન કરને કે બાદ જબ અપરાધી કા પતા ચલા તો શિશુપાલ કે આશ્ચર્ય કા ઠિકાના ન આશ્ચર્ય કા ઠિકાના ન રહના એક શું છે મુહાવરો છે મતલબ કે બહોત આશ્ચર્ય કોના લેકિન બહોત નહી બંનેનો અર્થ સેમ જ થાય છે એટલે આપણે જોઈએ बहुत प्रयत्न करने के बाद अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना लेकिन बहु मेहनत कर्या पछी जरे शिशुपाल ने खबर पड़ी कि पहरेदार ने हत्या कोने करी छे तो आश्चर्य ले नवाई लागे ने इतनी बड़ी नवाई लागी कि ना पूछो बात स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की એને કેમ એટલી બધી નવાઈ લાગી કેમ કે પહેરેદારની હત્યા કોને કરી હતી સ્વયં સમ્રાટ અશોકે કરી હતી અને સમ્રાટે જ એને કહ્યું કે હવે ગુનેગારને શોધી કાઢો એટલે એને એટલી નવાઈ લાગી કે સમ્રાટે જ આની હત્યા કરી છે સમ્રાટ કો અપરાધી ઘોષિત કરના બહુ કઠિન કામ શું કહ્યું સમ્રાટ કો અપરાધી ઘોષિત કરના ઘોષિત કરના મતલબ કે સાબિત કરવું એટલે અપરાધી બધાની વચ્ચે અપરાધી બતાવવા એ બહુ મુશ્કેલ કામ હતું કેમ કેમ મુશ્કેલ હતું કેમ કે શિશુપાલ ભલે ન્યાય મંત્રી ગયા પણ છે તો સમ્રાટના સેવક ને હાથ નીચે કામ કરનારા તો એ રાજાને કઈ રીતે ગુનેગાર કહી શકે રાજા ઉપર દોષ ન ડાલી શકે રાજાએ તો એમને નોકરી પર રાખ્યા છે એટલે કે સમ્રાટને અપરાધી સાબિત કરવા એ બહુ મુશ્કેલ કામ હતું શિશુપાલ કરે ભી તો ક્યાં હવે શિશુપાલ કરે પણ તો શું કરે એક બાજુ તો એ ન્યાય મંત્રી હતો તેને સાચો ન્યાય કરવાનો હતો અને બીજી બાજુ એ સમ્રાટનો સેવક તો એ સમ્રાટને કઈ રીતે અપરાધી સાબિત કરશે એટલે હવે એના માટે ખરેખર બહુ મુશ્કેલી ઘડી હતી એક ઓર બે ન્યાય મંત્રી હતા ઓર દૂસરી ઓર સમ્રાટ કે સેવક એક બાજુ એ ન્યાય મંત્રી હતા અને બીજી બાજુ સમ્રાટના સેવક હતા પરંતુ ન્યાય કી દ્રષ્ટિ મેં સમ્રાટ ઓર સાધારણ વ્યક્તિ મેં કોઈ અંતર નહીં શિશુપાલ શું વિચારે છે ન્યાયની દ્રષ્ટિમાં સમ્રાટ હોય કે સાધારણ વ્યક્તિ હોય એમાં કોઈ અંતર હોતું નથી મતલબ કે કોઈ ભેદ હોતો નથી બંને સરખા છે ન્યાય હંમેશા સત્યના પક્ષે જ હોવો જોઈએ પછી ભલે રાજા હોય કે સામાન્ય માણસ હોય જે સાચો હોય એના પક્ષમાં જ ન્યાય થવો જોઈએ એવું શિશુપાલ માને છે અગલે દિવસ શિશુપાલ દરબારમાં પહોંચે બીજા દિવસ શિશુપાલ દરબારમાં પહોંચે સમ્રાટ અશોકને સમ્રાટ અશોક સિંહાસન પર બેઠે હોય દરબારમાં જાય છે કેમ કે હવે એને સામાન્ય દરબારમાં ગયા અને અપરાધીની હાર મેળવી લીધી હતી એટલે અપરાધીને સમ્રાટની સામે હાજર કરવા માટે ગયો ત્યારે જોયું તો સમ્રાટ અશોક સિંહાસન પર બેઠેલા હતા આતે ઉન્હોને શિશુપાલ સે પૂછા અપરાધી કા પતા ચલા જેવો જ શિશુપાલ દરબારમાં પ્રવેશ કરે છે તરત જ સમ્રાટ અશોક એને પૂછે છે કે અપરાધીની વાર મળી ખરી ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા જી હા ચાલ ન્યાયમંત્રીએ સાહસ બતાવ્યું કેમ સાહસ બતાવ્યું કેમ કે અપરાધી બીજું કોઈ નથી સમ્રાટ અશોક હતા એટલે સાહસ બતાવીને કહ્યું કે હા અપરાધીની વાર મળી ગઈ છે અપરાધીની ખબર પડી ગઈ છે કે કોણ અપરાધી છે તો ફેર ઉસે ઉપસ્થિત કર્યો તો સમ્રાટે શું કહ્યું તો પછી તમે અપરાધીને મારી નજર સામે હાજર કરો ઉપસ્થિત મતલબ હાજર અધિકારી કો સોરી ન્યાયમંત્રી કુછ રૂકે ફિર અપને ઉચ્ચ અધિકારી કો સંકેત કરતે હુએ
बोले संकेत ले इशारा न्यायमंत्री ने कहा अशोक तुम पहरेदार की हत्या का
तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते? ज्यादा सम्राट का सिंहासन पर बैठेला आता है ना मुद्दा पर आता त्या सुधी इन्हें सम्राट अशोक कहवामां आवे छे, कतो राजा कहवामां आवे छे। परंतु अभी गुनेगार छे, गुनेगार ने क्यारे मान आपवामां आवतुं नथी, मात्र गुनेगार ने तू तारीज करवामां आवे छे। तो आजे सम्राट अशोक गुनेगार छे एटले शिशुपाल एने मात्र अशोक नामथी ज बोलावे छे अने सम्राट कहता नथी। तो शुं कहे छे अशोक, एम के तारा पर पहरेदार की हत्या नो आरोप लगावामां आवे छे, तू शुं जवाब आपे छे? सम्राट होठ काट कर रह गए। होठ काटना मतलब के आश्चर्य में पड़ना। हम तो एक भूल छे, होठ काटना है आश्चर्य में पड़ना नहीं, होठ काटना मतलब शोक प्रकट करना। शोक प्रकट करना मतलब के शर्मिंदा होना। होठ काटना शिशुपाल जारे पूछे छे कि ते पहरेदार की हत्या करी छे तारो शुं जवाब छे, त्यारे सम्राट अशोक शोभ प्रकट कर मतलब के शर्मिंदा थई जाय छे, कई बोली शकता नथी। न्यायमंत्री ने फिर पूछा तो तुम अपराध स्वीकार करते हो? सम्राट अशोक कई पण बोलता नथी अने मस्तक झुकावीने उभा रहे छे। त्यारे न्यायमंत्री फरी पूछे छे कि तू आ अपराध स्वीकार करे छे? शुं ते पहरेदार की हत्या करी तू स्वीकार करे छे? हाँ, मैंने उसे मारा अवश्य है पर वह उड़न था। शु कहे? उड़न, उड़न एट अविवेकी, जी सभ्यता न हो। જેની અંદર બોલવાનો વિવેક ન હોય એ કહેવાય ઉડન। પછી સમ્રાટ અશોક શું કહે છે કે હા, એ વ્યક્તિની હત્યા મેં કરી છે, પરંતુ એ ઉડન હતો, અવિવેકી હતો, એની મારી સામે અપશબ્દ બોલ્યા, એની બોલવાની સભ્યતા હતી નહીં, એટલા માટે મેં એની હત્યા કરી છે। તુમ અપરાધી હો, તુમ્હે મૃત્યુદંડ દિયા જાય, સોરી, વહ ઉડન થા યા નહીં, તુમને એક રાજકર્મ કર્મચારીની હત્યા કરી। શિશુપાલ સમ્રાટ અશોકને શું કહે છે? એ ઉડંડ હતો કે નહીં એ અમને ખબર નથી, પણ એ દ્વારપાલ હતો મતલબ કે એક રાજ્યનો કર્મચારી હતો, અને તે રાજ્યના કર્મચારીની હત્યા કરી છે માટે તને સજા કરવામાં આવે છે। એ ઉડંડ હતો, એ અવિવેકી હતો, તો તારે એને દરબારમાં હાજર કર્યો હતો ને રાજાની સામે, એમ તમે પૂછ્યા વગર રસ્તા પર કોઈની પણ હત્યા કરી શકો નહીં, એ ગુનેગાર છે, તો એને ગુનેગાર સાબિત કરો, એમ જ કોઈને મારી શકો નહીં। તો કે તુમે મૃત્યુદંડ દિયા જાતા હૈ ન્યાયમંત્રીને, ન્યાયમંત્રી નિર્ણય કરે છે કે અશોક તને મૃત્યુની સજા કરવામાં આવે છે। સભામાં છન્નાટા છે, છન્નાટાનો મતલબ પણ શું થાય? શાંતિ। સભામાં, આખી સભામાં એકદમ શાંતિ છવાઈ ગઈ કે ન્યાયમંત્રી રાજાને મૃત્યુદંડ આપશે? શું રાજા સજા ભોગવવા તૈયાર હશે? શું રાજા શિશુપાલને શું હાલત કરશે? આવા ઘણા બધા એ લોકોના મનમાં પ્રશ્ન થવા લાગે, એકદમ શાંતિ છવાઈ ગઈ। ન્યાયમંત્રી કા નિર્ણય સુન સમ્રાટને સિર ઝુકા લીધા, સિર ઝુકાના શું થાય? લજ્જિત હોના, એ પણ એક મુહાવરો છે, સિર ઝુકાના લજ્જિત હોના મતલબ કે શર્મિંદા હોના। ન્યાયમંત્રીનો નિર્ણય સાંભળીને સમ્રાટ અશોક શર્મિંદા થઈ જાય છે કે ખરેખર હું રાજા છું, પણ મારી તો આ ભૂલ છે કે ભલે હું રાજા હતો, મેં એનું નિરીક્ષણ કર્યું કે અવિવેકી વ્યક્તિ છે, તો મારે એની ત્યાગ હત્યા નથી કરવી જોઈએ, બીજા દિવસ મારે એને દરબારમાં હાજર કરવો જોઈતો હતો અને બધાની સામે સાબિત કરવાની જરૂર હતી કે એ વ્યક્તિ અવિવેકી છે, પછી મારે એને દંડ કરવો જોઈતો હતો, એટલે સમ્રાટ અશોક પણ શર્મિંદા થઈ જાય છે। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए। सम्राट अशोक शु करवा मांगता था? शिशुपाल की परीक्षा करवा मांगता था, ने शिशुपाल की परीक्षा में सम्राट अशोक सफल था छे कि खरेखर के आना जो न्यायमंत्री कोई नहीं, क्योंकि बीजो न्यायमंत्री होत तो राजा ने
सजा करवानो विचारी पण न सके, राजाने सामो आंगळी छिंदवानो विचारी पण न सके, ज्यारे शिशुपाले साचो न्याय कर्यो छे। एने नथी राजा जोया के नथी गरीब व्यक्ति जोया, एने बस न्याय जोयो। एटले सम्राट अशोक खुश थई जाय छे के खरेखर आना जेवो न्याय नथी मैं क्यांय जोयो नहीं। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया। गदगद हो जाना भाव विभोर होना एक मुहावरा है। गदगद हो जाना भाव विभोर हो जाना। शु कहे सम्राट का हृदय आ व्यक्ति को पाकर एकदम भाव विभोर थी जाए कि खरेखर शो आना जो साचो न्याय मंत्री पण होई शके खरा। सम्राट अशोक बहु एटले बहु खुश थई जाय छे। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गई। त्यारे ज न्याय मंत्री एक सैनिक ने इशारा करे छे अने सैनिक नो इशारा थी सॉरी न्याय मंत्री ना इशारा थी सैनिक सम्राट अशोक की बनावेली सम्राट अशोक जीवित बनावेली हूबहू सोना की मूर्ति लेने दरबार में हाजर थाय छे। न्याय मंत्री ने खड़े होकर कहा सज्जनों यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए। न्याय मंत्री पछी उभा थईने बधा दरबार में बैठा है बधा व्यक्ति सज्जनों था। सज्जनों मतलब सारा माणस, दुर्जन मतलब खराब माणस। तो सज्जनों कहीने बोलावे छे के सज्जनों ये बात साची छे कि हूँ न्याय मंत्री छूं અને ન્યાય મંત્રીને સાચો ન્યાય પણ કરવો જોઈએ અને અપરાધીને સજા પણ કરવી જોઈએ। પરંતુ શું કહે છે, પરંતુ અપરાધી ઓર કોઈ નહીં સ્વયં સમ્રાટ। પછી શું કહે છે કે અપરાધી બીજો કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ આપણા સમ્રાટ છે। રાજા એ પ્રજાનો પિતા કહેવાય છે, પાલનહાર કહેવાય છે। તો કે અપરાધી બીજું કોઈ નહીં પરંતુ રાજા એ પ્રજાના ભગવાનમાં છે એટલે કે આપણા સમ્રાટ છે, બીજું કોઈ નહીં। શાસ્ત્રો મેં રાજા કો ઈશ્વર કા રૂપ માના ગયા અને શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવે છે કે રાજા ઈશ્વરનું રૂપ છે। કેમ ઈશ્વરનું રૂપ કહ્યું છે, કે જેમ ભગવાન લોકોનું ભરણ પોષણ કરે છે, લોકોને સાજા રાખે છે, એમને ખાવા પીવાનું આપે છે, મતલબ કે એવી જ રીતે રાજા એ પ્રજાનું ભરણ પોષણ કરે છે અને દુશ્મનોથી પોતાની પ્રજાની રક્ષા પણ કરે છે। કે રાજા એ ભગવાન બરાબર છે, પ્રજા માટે પિતા પણ છે અને ભગવાન બરાબર પણ છે। એટલે કહ્યું છે કે શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાજા એ ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે ઉસે ઈશ્વરની દંડ લઈ શકતા। અને રાજા એ આપણા ઈશ્વર છે તો આપણે આપણા ઈશ્વરને સજા ન કરી શકીએ। રાજાને સજા કરવાની હક ઉપરવાળા ભગવાનનો છે, આપણે એમને સજા કરી શકીએ नहीं। अतः मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए। सो कैसे हूँ चेतावनी आपूं छूं कि सम्राट ने सॉरी हूँ आज्ञा करूँ छूं कि सम्राट ने चेतावनी आपने छोड़ी देवामां आवे। केवी चेतावनी कि हवे पछी क्यारे तमने एवुं लागे कि आ व्यक्ति સારો નથી, ગુનેગાર છે, એની કોઈ ભૂલ છે તો એને દરબારમાં લાવો, એનો ગુનો સાબિત કરો, પછી એને સજા કરો, ડાયરેક્ટલી એમ જ તમે એને મારી શકો નહીં। એવી ચેતવણી આપીને સમ્રાટને છોડી દેવામાં આવે છે અને એમની જગ્યાએ એમની સોનાની મૂર્તિને સજા કરવામાં આવે છે, જિસે લોકો કો શિક્ષા મળે અને જેનાથી લોકોને પણ શિક્ષા મળે કે ન્યાય દરેક માણસ માટે એક સરખો હોય, પછી રાજા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, ન્યાય બધા માટે એક સરખો હોય છે। ન્યાય મંત્રી કા ન્યાય સુનકર લોક જય જયકાર કરે, ન્યાય મંત્રી નો સાચો ન્યાય સાંભળીને લોકો જય જયકાર કરવા લાગ્યા કે ખરેખર અત્યાર સુધી જે ન્યાય મંત્રી આવ્યા એમાંનો આના જેવો ન્યાય મંત્રી ક્યાંય જોયો નહીં। સબ લોક ચલે ગયે તો શિશુપાલને રાજમુંદ્રા સમ્રાટ અશોક કે સામને રખ દી ઓર બોલે મહારાજ यह राज मुद्रा वापस ले ले, मुझसे ये बोझ नहीं उठाए जाए। दरबार में थी जारे बद्दा लोगों चाले जाए छे त्यारे शिशुपाल ने सम्राट बनने जाए छे
ત્યારે શિશુપાલ પોતાના હાથેથી અંગૂઠી કાઢીને સમ્રાટ અશોકને પાછી આપે છે અને કહે છે, મહારાજ આ રાજમુદ્રા તમે પાછી લઈ લો, આ બોજ, આ ન્યાય મંત્રીનો બોજ હું ઉઠાવી શકીશ નહીં, કેમ કે મારે પહેલો જ ન્યાય કોના સામે કરવો પડ્યો, તમારી સામે, મારા રાજાની સામે, મારા ભગવાનની સામે, અને મારા માટે બહુ મુશ્કેલ કાર્ય હતું એટલે મારે આ બોજ ઉઠાવવો નથી. અશોકને સન્માન ભરી દ્રષ્ટિ છે ઉનકી ઓર દેખતે હુએ ગદગદ કણસે કહા. અશોકે બહુ સન્માન આપ્યું, સમ્રાટ અશોકે સન્માન ભરી દ્રષ્ટિથી શિશુપાલને જોયું કે ખરેખર ઘણા ન્યાય મંત્રી જોયા પરંતુ તારા જેવો ક્યાંય જોયો નહીં, અને એમનો પોતે ભાવ વિભોર થઈ જાય છે અને કહે છે, આપને મેરી આંખે ખોલ, આંખે ખોલ દેના, મતલબ કે સચ્ચાઈ સામે લાના. આંખે ખોલ દેના, મતલબ સચ્ચાઈ સામે લાવી, એટલે કે તમે તો ખરેખર મારી આંખો ખોલી દીધી કે ન્યાય ખરેખર બધા માટે સરખો હોવો જોઈએ, ક્યારે પક્ષપાત કરવો જોઈએ નહીં. આપના સાહસ પ્રશંસનીય, હું તમારા સાહસના, તમારી હિંમતના વખાણ કરું છું. પ્રશંસનીયનો મતલબ શું થાય, પ્રશંસા કરવાને લાયક, કે તમે જે હિંમત બતાવી, મારી સામે જે આંગળી જીધી, એ હિંમતના હું વખાણ કરું છું કે ખરેખર બીજું કોઈ મારી સામે આંગળી જીતી શકે નહીં. એ બોજ આપે અતિરિક્ત ઢોળ કોઈ નહીં ઉઠા શકે. શું કહે છે, આ ન્યાય મંત્રીનો બોજ તમારા સિવાય બીજું કોઈ ઉઠાવી શકે એવી તાકાત નથી. સાચો ન્યાય કરવાની તાકાત આજ સુધી મેં કોઈ વ્યક્તિમાં જોઈ નથી. એ તાકાત માત્ર ને માત્ર તમારી અંદર છે, એટલે સાચા તમારે જ ન્યાય મંત્રી બનવું પડશે. ન્યાયમંત્રી નિરુત્તર હોય, નિરુત્તર, નિરુત્તરનો મતલબ થાય ખામોશ. ની રહેલા નિરુત્તર એટલે જવાબ, ન્યાયમંત્રી પાસે કોઈ જવાબ હતો નહીં, ખામોશ થઈ ગયા, ચૂપ રહી ગયા. એમને સમ્રાટની વાત માનવી પડે છે અને કાયમ માટે ન્યાયમંત્રી બનીને રહેવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાંથી એ જાણ્યું કે ખરેખર ન્યાય કેવો હોવો જોઈએ. શિશુપાલે જે ન્યાય કર્યો, સાચો ન્યાય રાજા જોયા ના, ગરીબ વ્યક્તિ જોયું. ન્યાય હંમેશા સચ્ચાઈના પક્ષમાં જ હોય છે. જીવનમાં ક્યારે પણ આપણને પણ કોઈ બાબતે સાચું યા ખોટું બોલવાનો પારો આવે છે ન્યાય કરવાનો, તો હંમેશા આપણે સત્યના જ પક્ષમાં બોલવું જોઈએ. તો કેટલાક પ્રશ્નો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આપણો પાઠ અહીં પૂરો થાય છે. શિશુપાલને અપને ઘર કા દરવાજા ક્યું ખોલ દિયા, તો શિશુપાલને અપને ઘર કા દરવાજા ઇસલિયે ખોલ દિયા થા ક્યોંકિ બાહર કોઈ પરદેશી ખડા થા. શિશુપાલ કો કિસ અવસર કી તલાશ મેં, શિશુપાલ સચ્ચા ન્યાય કરને કી અવસર કી તલાશ મેં થા. ન્યાય કે વિષય મેં શિશુપાલ કે ક્યા વિચાર હૈ, ન્યાય કે વિષય મેં શિશુપાલ કે ક્યા વિચાર હૈ, તો ન્યાય કે વિષય મેં શિશુપાલ નો એ વિચાર હૈ કે ન્યાય કભી ન રાજા દેખતા હૈ ને કભી રંગ દેખતા હૈ, ન્યાય સબકે લિયે એક હી હોતા હૈ. ચોથો પ્રશ્ન, પરદેશી કોણ થા ઉસને દૂસરે દિન ક્યા હૈ, પરદેશી કોણ હતો, પરદેશી સ્વયં સમ્રાટ અશોક થા. ઉન્હોને દૂસરે દિન ક્યા કિયા, ઉન્હોને દૂસરે દિન શિશુપાલ કા આભાર વ્યક્ત કરકે અપને ઘર ચલે ગયે. સમ્રાટ અશોકને શિશુપાલ કો રાજમુદ્રા ક્યું દી થી, સમ્રાટ અશોકને શિશુપાલ કો રાજમુદ્રા ક્યું દી થી, ક્યોંકિ સમ્રાટ અશોકને શિશુપાલ કો ન્યાય મંત્રી બનાયા થા ઇસલિયે રાજમુદ્રા દી થી. રાજ્ય મેં ન્યાય કે વિષય મેં પરિસ્થિતિયા કેસે બદલ ગઈ, રાજ્ય મેં ન્યાય કે વિષય મેં પરિસ્થિતિયા બદલ ગઈ. શિશુપાલ કે ન્યાય મંત્રી બનને સે રાજ્ય મેં ઇતની અચ્છી વ્યવસ્થા હો ગઈ કે સબ લોગ અપને ઘર કે દરવાજે ખુલે છોડકર કામ પર જાતે
कि उन्हें कोई किसी भी प्रकार का डर नहीं था। पहरेदार की हत्या होने पर शिशुपाल की स्थिति कैसी हो गई? पहरेदार की हत्या होने पर शिशुपाल की रात की नींद उड़ गई थी। उन्हें खाना पीना भी छोड़कर अपराधी की खोज में लग गए थे। अपराधी का पता चलने पर शिशुपाल ने क्या किया? अपराधी का पता चलने पर शिशुपाल के आश्चर्य का ठिकाना नहीं रहा, क्योंकि अपराधी स्वयं सम्राट था। फिर भी शिशुपाल ने सोचा कि न्याय सभी के लिए एक ही होता है, न्याय कभी न राजा या दंड देता है। जो ये बीजा थोड़ा ढूंढा प्रश्न, शास्त्रों में राजा को किसका रूप माना गया है? शास्त्रों में राजा को किसका रूप माना गया है? तो शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है। न्याय मंत्री ने सम्राट को क्या सजा दी थी? न्याय मंत्री ने सम्राट को क्या सजा दी थी? न्याय मंत्री ने सम्राट को फांसी की सजा दी थी। सम्राट अशोक ने किसे न्याय मंत्री बनाया था? सम्राट अशोक ने शिशुपाल को न्याय मंत्री बनाया था। परदेशी कौन था? शिशुपाल के घर आया हुआ परदेशी कौन था? शिशुपाल के घर आया हुआ परदेशी स्वयं सम्राट अशोक था। शिशुपाल इसका डंका बजा देने की बात करते थे। शिशुपाल न्याय का डंका बजा देने की बात करते थे। सम्राट ने शिशुपाल को क्या पहना दी? सम्राट ने शिशुपाल को क्या पहना दी? तो सम्राट ने शिशुपाल को अंगूठी पहना दी। कोई जवाब में राजमुद्रा नहीं लग पा, अंगूठी ने राजमुद्रा कहवा, अंगूठी पहनाई पहरावा शू आए अंगूठी। सम्राट शिशुपाल को क्या देना चाहते थे? सम्राट शिशुपाल को न्याय का अवसर देना चाहते थे। पहरेदार का हत्यारा कौन था? पहरेदार का हत्यारा कौन था? तो पहरेदार का हत्यारा स्वयं सम्राट अशोक था। मरने वाला पहरेदार कैसा था? मरने वाला पहरेदार कैसा? तो मरने वाला पहरेदार उड़न था। विद्यार्थी मित्रों, मैं ये तुमने टूंका टूंका प्रश्न पुस्तक माथी बच्चे बच्चे जितना आता था ये बदा तुमने कहया छे। ए सिवाय मैं तुमने मुहावरा लखाव्या छे, शब्दार्थ लखाव्या छे। ए सिवाय की बुक बाकी छे जे विरुद्धार्थी शब्दो अने शब्द समूह माटे ना एक शब्द यूं बोर्ड में लखीने पछी तुमने फोटो सेंड करीश। ज्यारे तो ए फोटो हूँ तुमने तमारे लेसन घरे करी देवा। અને બીજું પણ છે, એની સાથે સાથે વિશેષણ અને કટુવાચક સંજ્ઞાની જે વ્યાકરણ આવે છે એ જ્યારે વ્યાકરણ ચલાવીશ ત્યારે એ વ્યાકરણ પણ તમને આવડી જશે। ઓકે, તો આપણો આ પાઠ એટલે પૂરો થાય છે। જય હિન્દ, જય ભારત।